फ्रेंड्स, मारी यूट्यूब चैनल पर आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, आजे आपणे धोरण 8 संस्कृत विषय में सेमेस्टर 1 नो जे पहेलो यूनिट छे वंदना त्यांथी शुरुआत करीशुं। वंदना एटले के श्री सरस्वती माताजीनी त्यां प्रार्थना करवामां आवेली छे, तो एमणे आपणे अभ्यासनी शुरुआत करता पहेला एमने वंदना एटले के प्रार्थना करीशुं। नमस्कार विद्यार्थी मित्रों, तो आपणे शुरू करीए वंदना जे संस्कृतना सेमेस्टर 1 पहेली काव्य छे, जेमां सरस्वती माता केवा छे, केवा गुणो धरावे छे, तेमज सरस्वती माता ने आपणे प्रार्थना करीए छे कि ते आपणे तेमना आशीर्वाद आपणा ઉપર અર્પે આપણને આપે। તો એમાં કુલ 4 શ્લોક છે મિત્રો। તો સૌથી પહેલા અહીંયા પહેલા શ્લોકના આપણે શબ્દાર્થ સમજી લઈએ। તો જોઈએ, સુર ભારતી એટલે સરસ્વતી દેવી અથવા તો વાણીની દેવી, જેને આપણે સરસ્વતી માતા જ કહીએ છીએ। તવ એટલે તારા, ચરણ એટલે ચરણોને અથવા ચરણોમાં, પ્રણામ એટલે પ્રણામ કરીએ છીએ, નાદ બ્રહ્મમય એટલે નાદ બ્રહ્મયુક્ત, વાગીશ્વરી વાણીની દેવી, શરણમ શરણે તે તારા ગચ્છામાં જઈએ છીએ। તમારી પાસે પુસ્તક હશે મિત્રો, તો પુસ્તકમાં પહેલી કવિતા તમે ખોલજો વંદના, આપણે તેનું ભાષાંતર સમજીશું એની લાઈન। જય જય હે ભગવતી સુર ભારતી, જય જય હે એટલે જય હો, ભગવતી એટલે ભગવતી અને માતાજીનું નામ છે ભગવતી, અને સરસ્વતી એટલે સુર ભારતી એટલે દેવી સરસ્વતી। અહીંયા આખી લાઈન થશે હે ભગવતી સુર ભારતી, હે દેવી સરસ્વતી તારો જય હો જય હો, તવ ચરણો પ્રણમામ, તવ એટલે તારા, ચરણ એટલે ચરણોને અથવા ચરણોમાં, પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ। અહીંયા આપી નથી પણ આપણે લઈશું, અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મમયી, નાદ બ્રહ્મયુક્ત, વાગીશ્વરી એટલે વાણીની દેવી, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, જય વાગીશ્વરી આપેલું છે એટલે તારો જય હો, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારો જય હો, શરણમ તે ગચ્છામહ, તે એટલે તારા, અહીંયા લખેલું છે તો તે એટલે તારા, શરણમ એટલે શરણે અને ગચ્છમ એટલે જઈએ, અમે તારે શરણે જઈએ। તો આખા શ્લોકનું ભાષાંતર આ રીતે થશે, સમજી લેજો બરાબર। હે ભગવતી સરસ્વતી તારો જય હો જય હો, અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ, હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારો જય હો, અમે તારે શરણે જઈએ છીએ, બરાબર મિત્રો। હવે આપણે બીજો શ્લોક લઈશું, વંશી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા વરણા, બરાબર। આપણે શ્લોકનું વાંચન કર્યું, હવે આના શબ્દ જોઈ લઈએ। શરણ્યા એટલે શરણ કે રક્ષણ આપનારી, ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનમાં, ત્રણેય લોકમાં, ત્રણ લોક એટલે તમને ખબર છે ને મિત્રો, સ્વર્ગલોક પૃથ્વીલોક અને પાતાલોક, તો આ ત્રણેય ભુવનમાં ધન્યવાદ દે પાત્ર, સુરમુનિ વંદિત ચરણા, સુર એટલે દેવો અને મુનિ એટલે ઋષિમુનિઓ, દેવો અને ઋષિમુનિઓ જેના ચરણમાં વંદન કરે છે તેવી દેવી, નવરસ મધુરા, નવરસોને કારણે મધુર, મુખરા એટલે વાચાળ અથવા બોલકી, અને સ્મિત રુચિ રુચિરા વરણા એટલે સ્મિતની કાંતિને લીધે, એની તેજસ્વીતાને લીધે, ઉજ્જવળતાને લીધે, તેજસ્વી લાગતા એવા આભૂષણો વાળી, રુચિરા વરણા એટલે આભૂષણો વાળી, ત્વમસી એની સંધિ છૂટી પડે છે, ત્વમ વત્તા અસી, ત્વમ એટલે તું અને અસી એટલે છે। તો જોઈએ આપણે બીજો શ્લોક મિત્રો, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા, તેમાં સુરમુનિ વંદિત ચરણા એ આપણે આગળ લઈએ અને આખું લખીશું, હે દેવી તું સર્વને, અહીંયા આપણે બધાને એવા અર્થમાં લઈશું, તું સર્વને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય અથવા ધન્યવાદને પાત્ર, દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે તેવી, બરાબર, નવરસ મધુરા એટલે નવરસોને કારણે મધુર, કયા નવરસો મિત્રો, તો શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, અદ્ભુત, ભયાનક, બીભત્સ, રૌદ્ર અને શાંત, આ નવરસો છે, આ નવરસોને કારણે મધુર એવી
बोलकी बहु शब्दों थी युक्त कविता अने स्मितनी कांति ने लीधे तेजस्वी लगता आभूषणों वाली एवी देवी सरस्वती छे। अहींया देवी सरस्वती केवा छे एनुं वर्णन करेलुं छे। तो आखा श्लोकनुं भाषांतर जोईए। हे देवी तू सर्वने शरण्या त्रिभुवंदने एटले तू सर्वने त्रणे भुवनोमां धन्यवाद ने पात्र सूरमुनि वंदित चरणा देवो अने ऋषिमुनिओ जेना चरणोमां वंदन करे छे एवी नवरस मधुरा कविता मुखरा नवरसोने कारणे मधुर अने बोलकी एवी कविता रूप स्मित रुचि रुचिरा वर्णा स्मितनी कांति ने लीधे तेजस्वी लगता आभूषणों वाली तू छे। तो मित्रों अहीं बे श्लोकमां आपणे भाषाकोशना शब्दार्थ पहेला जोई लईशुं। कुंद एटले कुंद पुष्प अथवा मोगरानुं फूल। तुहीन एटले हिम अथवा बरफ। शशीन एटले चंद्रमा चंद्र। धवल एटले श्वेत सफेद के धोळो। मानस हंसे एटले मन रूपी हंस ऊपर। आसीना भव आसीना एटले विराजमान अथवा बेसवू अने भव एटले था विराजमान था बेस। स्मित शीत એટલે શ્વેત સફેદ પંકજ એટલે પંકજ અથવા કમળ તનુ એટલે શરીર દેહ અથવા કાય વિમળ નિર્મળ અથવા સ્વચ્છ મલિન ન હોય તેવું જડતા એટલે અજ્ઞાનથી જડતા આવે અંધકારને હર એટલે દૂર કર અથવા હરીને બોધિ વિકાસ એટલે બુદ્ધિનો વિકાસ પૂર્વ એટલે કર। તો આપણે જોઈએ મિત્રો ત્રીજો શ્લોક। દરેકની પાસે પુસ્તક તો છે ને તો પુસ્તક ખોલી અને અંદર ધ્યાન આપશે। પહેલા શ્લોકનું વાંચન કરી લઈએ। આસીના ભવ માનસ હંસે કુંદ તુહીન શશી ધવલે હર જડતા કુરુ બોધિ વિકાસ સીત પંકજ તનુ વિમલે। બરાબર જય જય હે ભગવતી સૂર ભારતી। તો અહીંયા દેવીને સરસ્વતી દેવીને કંઈક પ્રાર્થના કરવામાં આવી છે। કેવી પ્રાર્થના છે જોઈએ। તો બીજી લાઈન છે આપણે પહેલાં લઈશું। કુંદ તુહીન શશી ધવલે। કુંદ એટલે મોગરાનું ફૂલ, તુહીન એટલે હિમ અથવા બરફ અને શશી એટલે ચંદ્ર। તો અહીંયા મોગરાનું ફૂલ, હિમ અને શશી બધા કેવા છે સફેદ। તો આપણે આ રીતે લઈશું મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણા। ધવલે એટલે શ્વેત વર્ણા, સફેદ શ્વેત રંગના। હે દેવી આસીના ભવ માનસ હંસે। માનસ હંસે એટલે મારા મનરૂપી, અહીંયા મારા એવો શબ્દ આપણે લઈશું, મારા મનરૂપી હંસ ઉપર આસીના ભવ વિરાજમાન થા। હર જડતા કુરુ બોધિ વિકાસ સીત પંકજ તનુ વિમલે। તો આમાં પણ આપણે બીજી લાઈન છે આગળ લઈશું। સીત એટલે અહીંયા લખેલું છે સફેદ અને પંકજ એટલે કમળ। સફેદ કમળ જેવી તનુ વિમલે, તનુ એટલે દેહ કાયા અને વિમળ એટલે નિર્મળ। શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હર જડતા, અહીંયા મારા બીજાના નહીં આપણે મારી વાત કરીએ છીએ, તો મારી જડતાને મારા અજ્ઞાનરૂપી જે જડતા છે અજ્ઞાન છે એને તું હરીને દેવી અને કુરુ બોધિ વિકાસમ એટલે બુદ્ધિનો વિકાસ કર। બરાબર તો આખા શ્લોકનું ભાષાંતર આ રીતે થશે। મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણના હે દેવી મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાવ। શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા હે દેવી મારી અજ્ઞાનરૂપી જડતાને દૂર કરી અને મારી બુદ્ધિનો વિકાસ કરો। હવે જોઈએ આપણે ચોથો અને છેલ્લો શ્લોક। એ પહેલાં તેના શબ્દાર્થ જોઈ લઈએ મિત્રો। અહી એટલે હે લલિત કલામણી એટલે મનોહર કલાઓથી યુક્ત, જ્ઞાન વિભાવણી એટલે જ્ઞાનની કાંતિ વાળી, વિભા એટલે તેજ કાંતિ અથવા શોભા, વીણા પુસ્તક ધારીણી એટલે વીણા અને પુસ્તકને ધારણ કરનારી, સરસ્વતી માતાનું વાહન મોર અને પોતે હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે, તમને સર્વને ખ્યાલ જ છે ને મિત્રો। કુંઠા વિશારિણી, તો અહીંયા કુંઠા એનો મતલબ થશે મન બુદ્ધિ અને વિશારિણી એટલે વિશ્લે બનાવી, આખા શબ્દનું થશે કુંઠા વિશારિણી એટલે મંદ બુદ્ધિના વિશ્લે ભરના પદ કમળે ચરણ કમળમાં નો એટલે નમ, નમ એટલે અમારી, અહીંયા નો એટલે આપણે આપણી એમ મતી રાસ્તાની સંધિ સુધી પડે છે, અહીંયા નોની નમ અને મતી રાસ્તાની મતી વત્તા આસ્થા, મતી એટલે બુદ્ધિ આસ્થા એટલે રહો। બરાબર મિત્રો
तो चौथो अने छेलो श्लोक जोईए आपणे। ललित कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक धारिणी मति रास्ताम नो तव पद कमले अई कुंठा विषहारी। अहींया अई छे ए आपणे आगळ लईशुं संबोधनार्थमां। हे देवी एम अई ललित कलामयी ज्ञान विभामयी। ललित कलामयी एटले मनोहर कलाओथी युक्त, ज्ञान विभामयी एटले ज्ञाननी कांतिवाळी। तो आ रीते लईशुं। हे मनोहर कलाओवाळी, ज्ञाननी शोभावाळी, ज्ञाननी कांतिवाळी वीणा पुस्तक धारिणी, वीणा अने पुस्तकने धारण करनारी हे देवी। पछी बीजी बे लाइन छे एमां पण आपणे आगळी लाइन ऊपर लईशुं। कुंઠા વિષહારિણી મંદ બુદ્ધિના વિષને હરનારી મતિ રાસ્તામ નો તવ પદ કમલે તારા ચરણ કમળમાં। તવ એટલે તારા અને પદ કમલે એટલે ચરણ કમળમાં, બરાબર મિત્રો? તારા ચરણ કમળમાં મતિ રાસ્તામ નો અમારી બુદ્ધિ રહો, બરાબર છે? તો આખા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ। હે મનોહર કલાઓવાળી, જ્ઞાનની શોભાવાળી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી આ બધા સરસ્વતી માતાના વિશેષણો છે। કેવા કેવા ગણાય છે સરસ્વતી માતાને? મનોહર કલાઓથી યુક્ત કમ અહીંયા આપણે જોયું મોગરા, ફી અને ચંદ્રમા જેવા સફેદ, બરાબર? એ જ રીતે સફેદ કમળ જેવા નિર્મળ કાયાવાળા આ બધા જ સરસ્વતી માતાના વિશેષણો ગણાય છે। કેવા છે સરસ્વતી માતા? તો એમના અર્થમાં આપણે આ લખી શકીએ છીએ। ધારણ કરનારી વીણા અને પુસ્તકને ધારણ કરનારી મંદ બુદ્ધિના વિષ્ણુ હરનારી હે દેવી તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો। તો એમ અહીંયા આપણે ચાર શ્લોકનું ભાષાંતર। વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોકો તો સમજ્યા, ચાલો હવે આપણે એમાં કેટલું સમજ્યા તેની પ્રેક્ટિસ કરી લઈએ। તો જોઈએ એનું મૂલ્યાંકન, બરાબર છે? તો સૌથી પહેલાં આપણે જોઈશું એક પ્રશ્ન, અને એમાં લખેલું છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો, બરાબર છે? અહીંયા સંસ્કૃત શબ્દો આપેલા છે જે તમે શબ્દાર્થની અંદર શીખી ગયા, બરાબર ને? તો કુંદ એટલે શું થશે? કુંદ પુષ્પ અથવા મોગરાનું ફૂલ। મુખરા એટલે વાચાળ અથવા બોલકી। તુહિન એટલે બરફ અથવા હિમ। તનુહુ એટલે દેહ, કાયા, શરીર। વાગીશ્વરી એટલે વાણીની દેવી, અને ધવલ એટલે સફેદ, શ્વેત અથવા ધોળું। એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પૂરી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, તો આપણે એ શબ્દો મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે જય જય હે ભગવતી, કૌંસમાં આપેલું છે સુરદેવી સુરભારતી। તો અહીંયા મિત્રો આ તો કવિતાની જે પહેલી પંક્તિ છે એ છે, તો શું આવશે એમાં? સુરભારતી। વયમ તવ ખાલી જગ્યા પ્રણમામહ, તો તવ એટલે તારા, વયમ એટલે અમે, અમે તારા ખાલી જગ્યામાં પ્રણામ, પ્રણમામહ એટલે પ્રણામ કરીએ છીએ। તો ત્યાં આવશે બે આપેલા છે ઓપ્શન, ચરણવ અને હસ્તવ, તો એ ખાલી જગ્યામાં આવશે ચરણવ। ત્રીજું છે વયમ તે ખાલી જગ્યા ગચ્છામહ, અમે તારા ખાલી જગ્યામાં જઈએ, તો શરણ્યા કે પછી શરણમ, તો શરણમ અહીંયા બે રીતે લખાય છે, બતાવેલું છે, બંનેમાંથી ગમે તે રીતે તમે લખી શકો, અહીંયા આન્સરમાં આવશે શરણમ। વયમ તે શરણા શરણમ ગચ્છામહ, બરાબર છે મિત્રો? ત્યાર પછી જોઈએ ચોથી ખાલી જગ્યા, હે દેવી ત્વમ મમ ખાલી જગ્યા આસીના ભવ, હે દેવી તું મારા ખાલી જગ્યા ઉપર બિરાજમાન થા, તો ક્યાં આવશે? માનસ હંસે, એટલે કે માન હંસરૂપી મન ઉપર। હે દેવી તવ પદ કમલે ખાલી જગ્યા મતિ આસ્તામ, તો અહીંયા આપણે જોડની છૂટી પાડીને શીખ્યા હતા ને, નહ એટલે અમારી અને યુષ્મા કમ એટલે તમારી, તો અહીંયા જવાબ આવશે નહ। હે દેવી ત્વમસી લલિત કલામયી ખાલી જગ્યા, તો અહીંયા છે કુંઠા વિષારિણી અને જ્ઞાન વિભામયી, તો બંનેમાંથી કયો શબ્દ આવશે અહીંયા? જ્ઞાન વિભામયી, બરાબર છે? એ રીતે છ છ ખાલી જગ્યાઓ જોઈ। હવે આપણે જોઈએ થોડા ખરા ખોટા વિધાનો, સૂચના જોઈએ। નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, બરાબર છે? તો પહેલું વાક્ય છે હે ભગવતી ભવાની ત્વમ જય, હે મા ભગવતી તમારો જય હો, બરાબર ને?
भगवती એટલે અહીંયા કઈ દેવીની વાત કરી છે? સરસ્વતી માતા નહીં, ભવાની. હે ભવાની માતા તમારી જય હો. તો અહીંયા માં દુર્ગા કે ભવાનીની વાત કરેલી નથી એટલે વાક્ય ખોટું થશે. બીજું વાક્ય છે, હે વાગીશ્વરી દેવી ત્વમ નાદ બ્રહ્મમયી અસી. હે વાગીશ્વરી દેવી, વાણીની દેવી, તમારી વાણી નાદ બ્રહ્મયુક્ત છે, તો વાક્ય સાચું છે. ત્રીજું વાક્ય, હે સરસ્વતી ત્વમ મમ માનસ હંસે આસીના ભવ. હે દેવી સરસ્વતી, તું મારા માનસરૂપી હંસ ઉપર બિરાજમાન થા, તો એ વાક્ય પણ સાચું છે. કવિતામાં આપણને જે પ્રાર્થનાની અંદર સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે સાચું કે ખોટું આપણે જણાવવાનું છે મિત્રો. ચોથું વાક્ય જોઈએ, સરસ્વતી બોધિ વિકાસમ હરતી જડતામ ચ કરોતિ. તો અહીંયા આખા વાક્યનું એ રીતે થશે, બુદ્ધિનો વિકાસ અટકાવ અને જડતા એટલે ચેતનાનો અભાવ મારામાં કર. આપણે આવું કહીએ છીએ મિત્રો, ના, બુદ્ધિનો વિકાસ કરવાનો અને જડતા હરવાનું કહીએ છીએ, તો વાક્ય કેવું છે? ખોટું. પાંચમું વાક્ય અને છેલ્લું, હે દેવી તવ પદ કમલે નહ મતી આસ્તામ. હે દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો, તો એ વાક્ય થશે સાચું. તો આ રીતે ખરા ખોટા વિધાનો પણ આપણે જોયા. હવે મિત્રો, તમારી ચોપડીની અંદર તમે જોતા હશો છેલ્લે આપેલું છે ભવાન જાણાતિ કેમ, તમને થોડું જાણવા જેવું આપ્યું છે. શું તમે જાણો છો? તો એ જાણવા જેવું છે આપણે સમજી લઈએ મિત્રો. માસે પક્ષદ્વયમ ભવતી. માસે એટલે મહિનામાં, મહિનામાં બે પક્ષ હોય છે, દ્વયમ એટલે બે અને પક્ષ એટલે બે પક્ષ, બે પક્ષ હોય છે. ભવતી એટલે હોય છે અથવા થાય છે. તમને ખબર છે ને પખવાડી હોય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એ રીતે બે પક્ષ હોય છે, બરાબર ને? શુક્લ પક્ષ હ કૃષ્ણ પક્ષ હ ચ, એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. બીજું વાક્ય છે, સર્પસ્ય જીહ્વા દ્વયમ ભવતી. સાપની, સર્પસ્ય એટલે સાપની જીહ્વા દ્વયમ, જીભ, જીહ્વા એટલે જીભ અને દ્વયમ એટલે બે, ભવતી, સાપની બે જીભ હોય છે. ત્રીજું વાક્ય છે, ત્રયઃ ગુણા સંતિ. ત્રીજું વાક્ય છે કે ત્રણ ગુણો હોય છે, કયા કયા? સત્વ રજઃ તમઃ ચ. સત્વ રજસ અને તમસ એમ ત્રણ ગુણો આપણા સંસ્કૃતિમાં ગણાવવામાં આવેલા છે. ચત્વારઃ આશ્રમઃ સંતિ. ચાર આશ્રમો છે આપણા પ્રાચીન સંસ્કૃતિમાં, ચાર આશ્રમો ગણાવેલા છે, બ્રહ્મચર્યમ, ગ્રહસ્થ્યમ, વાનપ્રસ્થમ અને સંન્યાસઃ ચ. ચાર આશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એમ ચાર આશ્રમ ગણાવવામાં આવેલા છે જીવનના. છેલ્લું વાક્ય છે, ચત્વારઃ પુરુષાર્થાઃ સંતિ. ચાર પુરુષો, પુરુષાર્થો છે. કયા કયા ચાર છે? ધર્મઃ, અર્થઃ, કામઃ, મોક્ષઃ ચ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો ગણાવવામાં આવ્યા છે. તો મિત્રો, અહીંયા જે પહેલો પાઠ છે આપણો સંસ્કૃતનો, પહેલા સેમિસ્ટરનો વંદના, એ પૂરો થાય છે. આશા રાખું કે તમને સમજ પડી હશે. જો મિત્રો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય તો તેને લાઇક અને શેર કરશો, અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.